જેતપુર વિધાનસભા મતવિસ્તારોમાં ભારે ઉત્સાહ સાથે મતદાન શરૂ થઈ રહ્યું છે. જૂની સાંકળી ગામ ખાતે પૂર્વ મંત્રી જસુમતી કોરાટે મતદાન કર્યું હતું. ભાજપ યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટે પણ મતદાન કર્યું હતું. તેમણે લોકોને મતદાન કરવાની અપીલ પણ કરી હતી અને આ મતદાન મથક ઉપર પણ મોટી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે, તમે જોઈ શકો છો કે લોકો કેટલા ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. મારું ગામ જૂની સાંકળી અને એ ગામની અંદર મારું મતદાનનું મથક આવેલું છે, એટલે મેં મારા પરિવાર સાથે આજે મતદાન કર્યું છે. આ લોકશાહીના પર્વની અંદર મારી આપના માધ્યમથી મતદારોને, ભાઈઓ બહેનોને વિનંતી છે કે આપનો મત દેવાનો જે અધિકાર છે એ અધિકાર ભોગવી અને મતદાન કરો એવી મારી આપના માધ્યમથી અપીલ છે. સાથે સાથે આ દેશના વિકાસ માટે, આ રાષ્ટ્રના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે થઈને અને લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન કરવું એ આવશ્યક જરૂરી છે. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ ચરણનો મતદાનનો દિવસ છે. મેં પણ મારા પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આજના દિવસે ગુજરાતના તમામ યુવાનોને અપીલ કરું છું કે જેઓ પ્રથમ વખત વિધાનસભાની અંદર મત આપવાના છે એવા યુવાનો, રાષ્ટ્ર નિર્માણ અને ગુજરાતના વિકાસને આગળ વધારવા થઈને મતદાનનો ઉપયોગ કરે. આ લોકશાહીના મહાપર્વની અંદર મત આપીને ગુજરાતનો વિકાસ આગળ વધે એ જ આજના તકે યુવાનોને અપીલ કરું છું.